पाटण नगरपालिकाना आगामी अढ़ी वर्ष माटेना शासननो सुकान संभाळनार नवनियुक्त पालिका प्रमुख उपप्रमुख कारोबारी चेरमेन पक्षना नेता दंडक सहित नी टीम द्वारा शहेरीजनोनी सुखाकारी ने प्राधान्य आपवा प्लानिंग साथे कामगीरी शुरू करी छे। शहेरीजनोने भोगववी पड़ती रखड़ता ढोरनी समस्या, ट्राफिकनी समस्या, रोड रस्ता, पाणी वीजळी, भूगर्भ गटरनी समस्या जेवी प्राथमिक समस्याना निराकरण माटे पालिका तंत्र कामे लाग्युं छे। त्यारे वधुमां आगळ वात करीए तो पाटण नगरपालिकाना दबाण हटावो झुंबेशमां जोडાયેલા કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારથી સિદ્ધપુર ચાર રસ્તા સુધીની માર્ગો પર આડેધડ અને ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા લારી ગલ્લા સહિતના કેટલાક પાકા બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ કામગીરી દરમિયાન પાટણ નગરપાલિકા અને પોલીસ સ્ટાફ મળી અંદાજિત 50 જણનો કાફલો આ દબાણો હટાવો ઝુંબેશમાં જોડાયો હતો અને આ વિસ્તારના 30-40 જેટલી લારી ગલ્લા સહિતની પાકા બાંધકામોના ગેરકાયદેસરના દબાણો દૂર કરી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે કરવામાં આવી હતી। તો કેટલાક દબાણકર્તા દ્વારા નગરપાલિકાની પરમિશન વગર ગેરકાયદેસર રીતે ભૂગર્ભ ગટર કનેક્શન, નળ કનેક્શન લીધી હોવાનું પણ ધ્યાને આવતા પાલિકા દ્વારા તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પાટણ નગરપાલિકાના SI મુકેશભાઈ રામીએ જણાવ્યું હતું। પાટણ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા જણાવવામાં આવ્યું હતું અને સાથે સાથે હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશને લઈને દબાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન દૂર કરાયેલા લારી ગલ્લાઓ સહિતનો કાટમાળ પાલિકા તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યો હોવાનું પણ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું।